શ્રી ગણેશાય નમઃ. શ્રી વૈભવલક્ષ્મી વ્રત, જે આ કળયુગમાં તુરંત ફળ આપનારું ખૂબ જ વૈભવશાળી વ્રત છે. આ વ્રત કોઈ પણ મહિનાના શુક્રવારથી લઈ શકાય છે, જે દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે સવારે નાહી ધોઈ જય મા લક્ષ્મીના જાપ જપવા, સાંજે દિવાબત્તીના ટાણે હાથ પગ ધોઈ પાટલો ટાળી પૂર્વ દિશામાં મુખ રાખી બેસવું, પાટલા પર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરી ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો, લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો કે પછી રોકડ રૂપિયા મૂકવા, વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સત્વનો પાઠ કરવો. આ વ્રત 11, 21 કે કોઈ પણ શુક્રવાર સુધી કરી શકાય છે. આ વ્રતની કથા વાર્તા આ પ્રમાણે છે. એક સારું ગામ હતું જેમાં ચારેય વર્ણના માણસો વસતા. આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા. એકબીજા સાથે હળવું મળવું, સાથે રહેવું પસંદ હતું. એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા. અત્યારે આ જમાનામાં માણસોનો સ્વભાવ બદલાયો. આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે જ પોતપોતાના કામમાં મશગુલ રહેતા. એક જ કુટુંબના માણસોમાં કોઈ કોઈની કંઈ જ પડી ન હતી. દેવદર્શન, ભજન, કીર્તન, ભક્તિ કે દયા માયા આવા સંસ્કાર બહુ જ ઓછા. આ ગામમાં કેવળ ધન પ્રાપ્તિ કરવી, મોજશોખ કરવો એવું વાતાવરણ હતું. અને એ લક્ષ્મીની દોડમાં જુગાર, રેસ, સટ્ટો, ચોરી, દારૂનું વ્યસન અને એને લઈને અનેક ગુનાઓ બનતા. એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાય છે. એ કહેવત પ્રમાણે લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો રહેતા. આવા સારા માણસોમાં ઇન્દુબેન અને સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા. બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી. તેમના ગૃહસ્થાશ્રમ સુખી હતો. હંમેશા દેવદર્શન કરવા, કોઈ અતિથિ આવે તો તેમની શક્તિ પ્રમાણે અન્નધનથી તેનો સત્કાર કરતા અને નેકદિલથી જીવન વિતાવતા. એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી. આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈ ભોગવવાનું બાકી હશે. તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસનીની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થાય, પોતે વ્યસની બન્યા. વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર, રેસ, સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા. ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દરદાગીનો વગેરે વેચવા લાગ્યા. આવા અવળા રસ્તે ચાલવાથી ઘરમાંનું રાસ રચીલું પણ કાઢી નાખવું પડ્યું. ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણા મૂંઝાયા. પણ આર્યનારી કોઈ દિવસ પતિની સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતા નહીં. એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલ્લોથી રહેતા, સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા. તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે બે વખત ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ દુઃખી હતા. પણ ભગવાન પર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં સમય પસાર કરતા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા. તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાંકળ કોઈએ ખખડાવી. ઇન્દુબેન વિચાર કરવા લાગ્યા કે મારું તો દુઃખી અને દરિદ્રી ઘર છે તો આ વખતે કોણ આવ્યું હશે. તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેન ઊભા થઈ બારણું ખોલ્યું. જોયું તો એક આધેડ વયના માજી ઊભા હતા. મોટી ઉંમર હોવા છતાં તેમના ચહેરા પર અપાર તેજ હતું. તેમના નેત્રમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ. તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા. સાદી ફાટી તૂટી સાદડી માજીને બેસવા આપી પણ મનમાં સંકોચ થયો. ઇન્દુબેનના મનની વાત જાણી પોતે જાણે છે એમ માજીએ બેનને સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો કે કેમ બેન મને ઓળખતા નથી કે શું. ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું, બા તમને જોઈ મને ખૂબ આનંદ થાય છે. અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો, પણ કંઈ ઓળખાણ પડતી નથી. માજીએ હસીને કહ્યું, કેમ ભૂલી ગઈ, દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું. ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ. ઇન્દુબેન માજીને ઓળખવા મથ્યા પણ કંઈ યાદ ન આવ્યું. હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિર પણ જઈ શકી નથી.
લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી. આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું, બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી, એટલે મને થયું કે તું કેમ આવતી નથી, કદાચ શરીર નરમ ગરમ થયું હોય, આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ માં આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાસા પર હાથ ફેરવતા સાંત્વન આપતા કહેવા લાગ્યા, બેન સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા છે, સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. પોતાના દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતાં મન હલકું થાય છે અને વાત કહેવાથી દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે. માજીની વાત સાંભળી ઇન્દુબેનને શાંતિ થઈ. તેણે કહ્યું, માં મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા. મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા, આર્થિક રીતે પણ અમને સંતોષ હતો, શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો. પણ અમારું ભાગ્ય રૂઠ્યું, તે મારા પતિને હલકી સોબત થઈ. ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા. તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું, તેમાં પણ ઓછું હોય તેમ દારૂ ચરસ ગાંજો ભાંગ વગેરેનું પણ વ્યસન લાગ્યું. તેના પરિણામે અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા. આ સાંભળી માજીએ કહ્યું, બેન દુઃખ તો જગતમાં આવ્યા જ કરે, કર્મની ગતિ ન્યારી છે, દરેક માણસે કરેલા કર્મ ભોગવા જ જોઈએ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભ, માટે તું ચિંતા ન કર, હવે તારા કર્મો ભોગવાઈ ગયા છે, માટે સુખના દિવસો હવે જરૂર આવશે. તું લક્ષ્મીજીની ભક્ત છે, મા લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે, પોતાના ભક્ત પર એ હંમેશા દયા જ રાખે છે, માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. વ્રત કરવાની વાત સાંભળી ઇન્દુબેનના મોં પર આનંદ થયો અને કહ્યું, આ વ્રત કેવી રીતે થાય, તેની વિધિ શું છે તે બધું મને કહો, હું આ વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે, આ વ્રતને કોઈ વરદલક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહે છે. આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે, સુખ સંપત્તિ અને યશ મેળવે છે. આમ કહીને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા. બહેન આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે, ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી, કોઈવાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે, માટે હંમેશા વિધિસર વ્રત કરવું જોઈએ. સોનાના દાગીનાનું હળદર અને કંકુનું પૂજન કરવાથી તેનું ફળ મળે છે, ખરેખર તેવું નથી, ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ. આ વ્રત દર શુક્રવારે કરવાનું હોય છે. વ્રત કરનારી સ્નાનવિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ્મીએ નમઃ શ્રી મહાલક્ષ્મીએ નમઃ એમ જાપ કરવો. નિયમમાં કોઈની નિંદા કરવી નહીં, તેમજ સાંભળવી પણ નહીં. સંધ્યા વખતે હાથ પગ ધોઈ સોળ કોગળા કરવા, એક પાટલો ઢાળી તેના પર ધોયેલો લાલ રૂમાલ પાથરવો, તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી, તેના પર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો, કળશને ફરતા ચાર ચાંદલા કંકુના કરવા, તેના પર નાના ત્રાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોળિયું મૂકવું, તે કોળિયામાં સોનાનો કોઈપણ ફણદાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડ એક રૂપિયો મૂકવો, કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો, ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો. માતા લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે, તેમાં માતાજીનું સ્ત્રીયંત્ર રાખી તેને પૂજા કરવાથી માતાજી તુરંત પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે પ્રથમ સ્ત્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા, પછી લક્ષ્મી સત્વનો પાઠ કરવો, ત્યાર પછી કળશ પર પ્રમાણમાં ધરાવેલા દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને ચોખા ચઢાવવા, લાલ રંગનું સુગંધીવાળું ફૂલ ચડાવવું, જે માતાજી માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ્ય ધરવું અથવા સાકર ધરવી, પછી આરતી ઉતારવી અને 11 વખત શ્રી મહાલક્ષ્મી નમઃ એમ બોલી જપ કરવો, પછી સાકરનું માતાજીને ધરેલું નૈવેદ્ય તેની પ્રસાદી વહેંચવી, પછી લોટા પર મૂકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોય એ સ્થાને મૂકવા, લોટાનું જળ તુલસીના ક્યારામાં પધરાવવું, ઢગલીના ચોખા ચણમાં નાખવા. આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે. આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે. વંધ્યા સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું અખંડ સૌભાગ્ય રહે છે. કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે.
ઇન્દુબેન આ વ્રતવિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માછીને કહ્યું, માં આ વ્રત હું જરૂર કરીશ, પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉત્થાપન કેવી રીતે કરવું કૃપા કરી મને કહો. માછીએ કહ્યું, આ વૈભવલક્ષ્મીનું વ્રત 11 અથવા 21 શુક્રવાર સુધી કરવું. આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું. 11 કે 21માં શુક્રવારે એટલે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે ઉત્થાપન કરવું. તેમાં દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે પ્રમાણે પૂજન કરવું અને શ્રીફળ વધેરવું. છેલ્લી પૂજા વખતે ખીરનું નૈવેદ્ય ધરવું. 7 કુમારિકાને અથવા 7 સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેને આ વ્રતની 1 પુસ્તિકા ભેટ આપવી. ખીરનો પ્રસાદ આપવો. માતાજીની પ્રતિમાને વંદન કરવા. મહાલક્ષ્મી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનારું છે માટે તેની પ્રાર્થના કરવી. હે માતાજી, હે માતા લક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું આ વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો હે માતાજી અમારું કલ્યાણ કરજો, અમારી મનોકામના પૂરી કરજો. ધન વિનાને ધન દેજો, સંતાન વિનાને સંતાન દેજો. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો. કુમારિકાના કોળ પૂરા કરજો. તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો. આમ બોલી શ્રી મહાલક્ષ્મીજી સ્વરૂપ વંદન કરવું અને આરતીની આશકા લેવા. માછી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માછીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ અને તેનું ઉત્થાપન શાસ્ત્રી વિધિથી કરીશ. ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન મળે માછી, તે નવાઈ પામી કે માછી કયા ગયા. આ માછી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મી પોતે જ હતા. ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીની ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માછીનું સ્વરૂપ લઈને જ આવ્યા હતા. બીજે દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈ મનમાંને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટણ કરવા માંડ્યું. આખા દિવસમાં નિંદા કે કુથલી કરી નહીં. સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈ ધોયેલું વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ મુખ રાખી એક આસન પાથરી બેઠા. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિએ ખરાબ સોબતે ચડી બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા, તેથી નાકમાં પહેરેલી ચૂંક હતી. તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈ એક વાટકામાં મૂકી સામે પાટલા પર ધોયેલો એક રૂમાલ પાથરી તેના પર થોડા ચોખાની ઢગલી કરી તેના પર ત્રાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો. તેના પર નાકની ચૂંકવાળી એક વાટકી મૂકી જેવી ધીમાજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી માતાજીની આરતી કરી. રાત્રે પતિ આવ્યો ત્યારે માતાજીએ ધરેલ ખાંડમાંથી તેને પ્રસાદી આપી. તુરત જ સ્વભાવનું પરિવર્તન થયું. તે રાત્રે પતિ તરફથી કોઈ જ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રિ સુખ શાંતિમાં વિતાવી. ઇન્દુબેને શ્રદ્ધાથી ભક્તિથી 21 શુક્રવાર સુધી આ વ્રત કર્યું. છેલ્લે માછીના કહ્યા પ્રમાણે ઉત્થાપન કરી 7 સ્ત્રીઓને આ મહાલક્ષ્મી વ્રતના પુસ્તકો આપ્યા. પછી માતાની પૂજામાં ધરાવેલા છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા, હે મા લક્ષ્મી, મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું. હે માં, અમારું કલ્યાણ કરો, અમારા મનની ઈચ્છા પૂરી કરો. તમારું વ્રત કરનારનું ગયું સુખ પાછું આપજો, સૌને સુખી કરજો. આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીથી આશકા આંખે અડાડી આ રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું. તુરંત જ થોડા સમયમાં તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયેલા તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા. માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો. એમ થોડા જ વખતમાં ઘરના દાગીના ગીરવે મૂકેલા તે પણ છોડાવી લીધા. ઘરમાં સુખ શાંતિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શીલવાળો અને ધાર્મિક બન્યો. આ મહાલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોશ પાડોશની બહેનોએ પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા માંડ્યું. હે મા ધનલક્ષ્મી, જેવા તમે ઇન્દુબેનને પ્રસન્ન થયા તેવા સૌને ફળજો. શ્રી વૈભવલક્ષ્મી માનું વ્રત કરનાર, કથા સાંભળનાર અને કથા કહેનાર સૌને ફળજો. જય મા વૈભવલક્ષ્મી માં.